જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં મિની લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ આજથી અમલી બની છે। જામનગરમાં પણ સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેતા વેપારીઓ અને નાગરિકો બંને પક્ષે રાહતની લાગણી અનુભવાઈ હતી અને સ્થિતિ સામાન્ય થઈ રહી હોવાનો અહેસાસ થયો હતો। આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 7 જૂનથી તમામ સરકારી ખાનગી ઓફિસો 100% સ્ટાફ સાથે પૂર્ણ સમય માટે કાર્યરત રહેશે તેવી ઘોષણા કરતા મિની લોકડાઉન પછી જનજીવન ફરી ધબકતું થશે, તમામ અદાલતો પણ કાર્યરત થઈ જશે। જામનગરમાં આજે બ્લેક ફંગસ તરીકે ઓળખાતી મ્યુકોરમાઇકોસિસ બીમારીના નવા 8 કેસ સામે આવ્યા છે। જીજી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં હાલ બ્લેક ફંગસના કુલ 139 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। જામનગર શહેરમાં આજે કોરોનાના 29 કેસ સહિત જિલ્લામાં કુલ 42 કેસ નોંધાયા છે। જામનગરમાં આજે કોરોનાના 6 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે। જો કે સરકારી ચોપડે તો જામનગર જિલ્લામાં માત્ર 1 જ દર્દીનું મૃત્યુ દર્શાવાયું છે। ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના। એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ। અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે। આને જ કહેવાય સોનામાં સુગંધ। યુકેમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરથી બાળકોને બચાવવા 12-15 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે। આ માટે ફાઇઝર અને બાયએન્ટેકની રસીને મંજૂરી આપવામાં આવી છે। ભારતના ખાસ ડિફેન્સ પ્રોજેક્ટ અંતર્ગત 6 નવી સબમરીન નિર્માણ કરવામાં આવશે। આ માટે 50,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ચીન શ્રીલંકાના બંદરો પર પ્રભુત્વ જમાવી હિન્દ મહાસાગરમાં દબદબો સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે ભારતે પણ નૌસેનાની શક્તિમાં વધારો કરીને સબમરીન નિર્માણ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે।